નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં આપણે અગાઉ પાંચ યુનિટ જોઈ ગયા છીએ અને હવે આજ રોજ આપણે યુનિટ સિક્સ તરફ જઈ રહ્યા છે તમને ખબર હશે કે આપણી પ્રથમ સત્ર જે છે એમાં છ યુનિટ આપણે ભણવાના થાય છે એટલે કે આ આપણો અંતિમ યુનિટ છે એટલે દિવાળી સુધીના સત્રનો આ અંતિમ યુનિટ છે યુનિટનું નામ છે મિત્રો ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એટલે દેવલી એક ગામનું નામ છે એક સ્ટોપેજ છે રેલવે સ્ટેશનનું અને ત્યાં ઊભી રહેતી એક રાત્રિ ટ્રેનની વાત કરેલી છે આ સરસ મજાની મિત્રો સ્ટોરી છે અને એના લેખક છે રસ્કીન બોન્ડ જે પોતે અંગ્રેજી સાહિત્યના એક બહુ જાણીતા લેખક છે ફેમસ લેખકની આ સ્ટોરી છે એટલે મિત્રો મને આશા છે કે જરૂર તમને આ સ્ટોરી ગમશે તો મિત્રો જોઈએ સીધો આપણે પાઠ જો જઈએ છીએ રીડ અહીંયા હું તો જાઉં છું અને સમજાવતો જઈશ વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા મિત્રો આ જે સ્ટોરી છે એ એક યુવાનની છે આપણે એવું સમજીએ કે લેખક પોતે છે તો પણ ચાલે એક યુવાનની અહીંયા આગળ વાત કરેલી છે ને એ યુવાન દેહરા જતી વખતે એની જર્નીમાં કયા પ્રસંગ બને છે કેવો પ્રસંગ બને છે એ સરસ મજાની વાર્તા અહીંયા વણી લીધી છે તો યુવાન પોતે અહીંયા પોતાની ભાષામાં આખો પાઠ કહે છે એટલે એવું કહેવાય કે પોતે જાતે નેરેટ કરે છે એટલે આઈ એટલે એવું સમજવાનું કે આ પોતે યુવાન બોલે છે વેન આઈ વોઝ એટ કોલેજ જ્યારે હું કોલેજમાં હતો આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ તો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે જ્યારે જ્યારે પણ ઉનાળાનું વેકેશન પડે ત્યારે રેગ્યુલરલી નિયમિતપણે હું આ મારું ઉનાળાનું વેકેશન દહેરા ગાઢતું આ દહેરા શું છે દહેરા કેમ તો ઇટ ઇઝ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ એના દાદીમાનું ગામ છે તો દાદીમાને ગામ જતો દાદીમા જ્યારે રહેતા હતા એ ગામ એટલે કે દહેરા આ યુવાન જતો દર ઉનાળાના વેકેશનમાં આઈ વુડ લીવ ધ પ્લેન સર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ કયો સમય એ પસંદ કરતો તો એવું કહેવાય છે કે પ્લેન્સ એટલે કે આ જે સિટીમાં રહે છે તે તો અર્લી ઇન મે મેમાં એ આ સિટી છોડી અને રિટર્ન લેટ ઇન જુલાઈ એટલે મેને મેમાં એ જાય દહેરા અને પાછો રિટર્ન બેક ક્યારે આવે જુલાઈમાં જુલાઈના અંતમાં એટલે મેથી જુલાઈ એનું આ સમર વેકેશન આ યુવાન ત્યાં કાઢતો દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ દેહરા હવે એવું કહેવાય છે કે દેવોલી જે છે એક નાનકડું રેલવે સ્ટોપેજ છે અને દેહરાથી પચાસ કિલોમીટર દૂર આવ્યું ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ ઇન્ડિયન તેરાઈના જંગલોની બોર્ડર પર આ એક નાનકડું ગામ દેવોલી આવ્યું આઈ ડિસાઈડેડ દેટ વન ડે હવે શું છે આ દેવોલી સ્ટેશન છે મિત્રો એ વચ્ચે આવે અને પછી પચાસ કિલોમીટર દેહરા રહે એટલે વચ્ચે સ્ટોપેજ આવે દહેરા જતા કે ત્યાંથી દહેરા પચાસ કિલોમીટર દૂર હોય આઈ ડિસાઈડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવોલી એન્ડ સ્પેન્ડ ધ ડે દેર આ યુવાન બધા ગામ જોતાં જોતાં દેવોલી આવે એટલે દેવોલી સરસ મજાનું સ્થળ છે એટલે એણે નક્કી કર્યું કારણ કે જંગલ વિસ્તાર છે એટલે સરસ મજાનો ગ્રીનરી હોય એટલે નક્કી કર્યું યુવાને કે એક દિવસ અહીંયા ગેટ ઓફ ધ ટ્રેન એટલે ટ્રેનમાંથી ઉતરી એક દિવસ અહીંયા દેવોલીમાં ગાળવો છે આઈ વોઝ એટીન હવે એ એક વખતનો અહીંયા આગળ પ્રસંગ આપ્યો અને પ્રસંગ ખૂબ મજાનો છે મિત્રો આઈ વોઝ એટીન હું અઢારેક વર્ષનો હોઈશ એન્ડ વોઝ વિઝિટિંગ માય મધર અને દર વખતની જેમ દાદીમાની મુલાકાત ઉનાળાના વેકેશનમાં લેતો હતો એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી દર વખતની જેમ રાત્રિની મુસાફરી દરમિયાન પચાસ કિલોમીટર બાકી હશે અને દેવોલી સ્ટેશન આવ્યું ત્યાં અમારી રાત્રિ ટ્રેન ઊભી રહી ને ત્યાં એક પ્રસંગ બને છે મિત્રો કયો પ્રસંગ બને છે તો લખ્યું છે એ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ આ પોતે યુવાન છે અને યુવાન જુએ છે શું જુએ છે એક ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ તો પ્લેટફોર્મ પર જ્યાં ટ્રેન ઉભી રહી ત્યાં પ્લેટફોર્મ પર આ રાત્રિનો સમય છે મિત્રો તેમ છતાં એક છોકરી બાસ્કેટ વેચતી ત્યાં પ્લેટફોર્મ પર ઊભેલી આ લેખકને જોવા મળે છે આ યુવાનને જોવા મળે છે હવે એ જે બાસ્કેટ વેચતી છોકરીનું અહીંયા વર્ણન કર્યું છે મિત્રો ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એ ક્રોસ હર્ડ શોલ્ડર હવે આ કોલ્ડ મોર્નિંગ કારણ કે ઇન્ડિયન તરા જંગલો છે ત્યાં ઠંડી પણ હોય ભલે ઉનાળાનો સમય હોય પણ ઠંડી સવાર એટલે ચારેક વાગ્યાનો સમય આપણે ગણી લઈએ ચાર સાડા ચાર પાંચનો એટલે રાત્રિ પણ કહેવાય અને સવાર પણ કહેવાય ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ અવર શોલ્ડર ઠંડીનો સમય એના છોકરી પાસે એક શોલ જ હતી એક જ શાલ એના ખભા પર જોવા મળી હર ફીટ વેર બેર એના પગ પણ ઉઘાડા હતા પગે પહેરવાના ચપ્પલ પણ નહોતા હર ક્લોથ્સ વેર ઓલ્ડ એના વસ્ત્રો પણ જીર્ણ થઈ ગયેલા હતા એટલે ફાટેલા એટલે જૂના હતા મિત્રો શી વોઝ એ યંગલ યુવાન છોકરી હતી અને વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી આ યુવાન છોકરી મારી તરફ ગ્રેસફુલી ચાલતી ચાલતી આવતી મેં જોઈ એટલે ટ્રેન તરફ યુવાન ક્યાં છે ટ્રેનમાં છે અને પોતાની વસ્તુ વેચવા માટે આ યુવાન સ્ત્રી આ યુવાનની બારી સુધી આવે છે આવવાનો પ્રયત્ન કરે છે વેન શી કેમ ટુ માય વિન્ડો જ્યારે છોકરી મારી બારી આવી શી સ્ટોપ બારી આવીને ઊભી રહી ગઈ શી શો દેટ આઈ વોઝ લુકિંગ એટ હોર ઇન્ટેન્ટલી અને એણે જોયું કે હું એને ધ્યાનથી જોઈ રહ્યો હતો હવે મિત્રો અહીંયા છોકરી પણ યુવાન છે આ લેખક પણ યુવાન છે એટલે બંને યુવાનોને મળે છે એટલે આ યુવાન એને ધ્યાનથી જુએ છે એક ઇટરે જોયા કરે છે બટ એટ ફસ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ લેખક જોવે છે એવું પેલી છોકરીએ જોયું તેમ છતાં એ નથી જોતી એને ખબર ના પડી એવું એણે દેખાવ કર્યો શિયાડ અ પેલ સ્કિન એનું વર્ણન આપ્યું છે મિત્રો જો શીએડ પેલ સ્કિન ચહેરો થોડો ફિક્કો હતો શાઇની બ્લેક હેર ચમકતા વાળ એન્ડ ડાર્ક આઈઝ અને કાળી ભમ્બર આંખો એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઈવલી મેટ માઇન્ડ અને એ કંઈક શોધતી હોય એવી આંખો જીવંત આંખો કાળી ભમ્મર આંખો અને મારી આંખો બંને એક લે બંને એકબીજા સામે પહેલી વખત આ રીતે જોયું શી સ્ટુડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ અહીંયા આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ પ્લેટફોર્મ પર ઊભી છે એના જે ટ્રેનમાં ઊભો છે યુવાન પોતે છે આ મિત્રો બહુ જૂની વાત છે જૂની વાર્તા છે એટલે એ રીતનું અહીંયા આગળ ચિત્ર આપ્યું છે શી સ્ટુડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ મારી બારીએ થોડી વાર ઊભી રહી નાઇધર ઓફ અ સેડ એનીથિંગ અમારે બેમાંથી કંઈ કોઈ બોલ્યું નહીં બંને એકબીજા સામે જોયા કર્યું પણ કોઈ કંઈ બોલ્યું નહીં બટ વેન શી મૂડ ઓન પણ જેવું એણે જવાનું શરૂ કર્યું તો મારાથી ના રહેવાયું આઈ ડોન્ટ નો વાય મને ખબર ના પડી કે કેમ આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરીજ ડોર હું તરત જ મારી બારીએથી ઊભો થઈ અને કેરીજ ડોર પાસે આવી ગયો લો ટ્રેનના બારણા પાસે અને કેરીજ ડોર કહેવાય મિત્રો તો ત્યાં આવી ગયો શી નોટિસ મી એટ ધ ડોર તેણે મને બહારણે ઉભેલો જોયો એન્ડ સ્ટુડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ પણ તે પ્લેટફોર્મ પર ત્યાં જ જુવી રહી આ વોકડ એ ક્રોસ ધ ટી સ્ટોલ એટલે પછી યુવાને શું કર્યું મેં શું કર્યું એવું કહે છે પોતે યુવાન કે હું ચાને ટી સ્ટોલ પાસે જતો રહ્યો ચાની દુકાન પાસે ગયો એ જ્યાં પ્લેટફોર્મની પેલી પારતું સામે એક્રોસ ધ ટી સ્ટોલ ત્યાં ગયો એ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્માઈલ સ્મોલ ફાયર અને ચૂલા પર સ્ટવ પર એ કેટલી કેટલ એટલે કેટલી ચા બની રહી હતી ધ ગર્લ ફૉલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ અને હું જે ટી સ્ટોલ આગળ ગયો ત્યાં મારી પાછળ પાછળ છોકરી પણ આવી હવે ત્યાં આ બંને વચ્ચે વાતચીત થાય છે મિત્રો તો એ શું વાતચીત થાય છે એ આગળના વિડીયોમાં આપણે જોઈશું સરસ મજાની વાર્તા છે મિત્રો આ બે કે ત્રણ જેટલી વિડીયો હોય એ ધ્યાનથી જોજો સાંભળજો અને પછી પાઠને સમજવાનો પ્રયાસ કરજો આભાર